हाँ तो विद्यार्थियों आपणे ત્રીજો શેર આવ્યા હતા। તમે રાક ના છો રતન સમાન ન મળો હે અશ્રુઓ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી। તમે રાક ના છો રતન સમાન ન મળો હે અશ્રુઓ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી। વિદ્યાર્થી મિત્રો આમાં કહેવા માગે છે, કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તમે રાકના રતન સમા છો, એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું। આટલી અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાકના નયનમાંથી વહેતા અશ્રુને લુછતા પહોંચજો, એવું કહેવામાં આવ્યું છે। તમે રાકના રતન જેવા છો, જો એમના અશ્રુ ધૂળમાં વહી ન જાય, અમારી આટલી અરજી માન્ય હોય તો હૃદયથી સામી વ્યક્તિના નયન સુધી એટલે કે એના આશ્રુ લૂંચવા સુધી આવજો વિદ્યાર્થીઓ। રાક એટલે લખો વિદ્યાર્થીઓ, રાક એટલે ગરીબ અને અશ્રુ એટલે લખો અરજી, બરાબર। તો કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તમે રાકના રતન સમા છો, રાક એટલે ગરીબ વ્યક્તિઓના ભગવાન છો, રતન મોતી સમા છો એટલે જેવા છો, એમના આંસુ વ્યર્થ ન જવા જોઈએ, ગરીબના આંસુ વ્યર્થ ન જવા જોઈએ એ તમારે જોવું જ રહ્યું। અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાકના નયનોમાંથી વહેતા અશ્રુને લૂછવા માટે પહોંચજો વિદ્યાર્થીઓ, બરાબર, એવું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ। હવે તમને વિસ્તૃત સમજૂતી ખબર પડી ગઈ હશે, તો ચલો હવે આપણે આગળનો શેર જોઈએ। તમે રાજરાણીના ચીર સમા અમે રંકનારીની ચોરી, તમે જે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈશું કફન સુધી। વિદ્યાર્થીઓ આ બે પંક્તિમાં ફરી બોલું છું કે તમે રાજરાણીના ચીર સમા અમે રંકનારીની ચુંદડી, તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈએ કફન સુધી। આ પંક્તિમાં કવિ અહીંયા કહેવા માગે છે કે ઈશ્વર, હે ઈશ્વર, ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે, ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે। રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને શું કરે છે, રાજાની રાણી હોય ને વિદ્યાર્થીઓ, એ થોડીક વાર માટે વસ્ત્ર પહેરીને કોઈ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી, રંક એટલે શું વિદ્યાર્થીઓ, રંક એટલે ગરીબ, તો ગરીબ સ્ત્રી જેવા અમે એ ચુંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ, બરાબર, એની વાત કરવામાં આવી છે। તો આ કાવ્યમાં સમજૂતી આપી છે કે તમે રાજરાણીના વસ્ત્ર જેવા છો, અમે તો રંકનારીની ચુંદડી છીએ, તમારા અંગ પર આ વસ્ત્ર બે ઘડી અર્થાત તમે એ વસ્ત્ર થોડો સમય પહેરો, પણ અમે તો તમારી દીધેલી ચુંદડીને કફન સુધી સાથ આપીએ, એટલે કે અમારા કફન પર એ ચુંદડી ઓઢાડીએ, એવું અહીંયા વાત કરી છે વિદ્યાર્થીઓ, બરાબર। અને અશ્રુ એટલે આંસુ, રાંક એટલે ગરીબ વિદ્યાર્થીઓ, અને અરજ એટલે અરજી અથવા વિનંતી, અને ચીર એટલે શું થાય, ચીર એટલે વસ્ત્ર, રંક એટલે ગરીબ। ચાલો હવે આગળની પંક્તિ જોઈએ। જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, જો હૃદયની આગ વધી તો ગની ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય ગગન સુધી। ફરી બોલું છું, જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય ગગન સુધી। આ કાવ્યમાં આગળની બે પંક્તિમાં કવિ કહેવા માંગે છે એ આપણે જોઈએ કે જો હૃદયમાં વિયોગની આગ વધી ગઈ, જો હૃદયમાં વિયોગની આગ વધી ગઈ, ગની તો ઈશ્વરે પોતે જ કૃપા કરી, કોઈ અમારા શ્વાસ બંધ કરી ગયું જેથી પવન એ વિયોગરૂપી અગન સુધી ન જાય, બરાબર। ફરી સમજાવું કે આ પંક્તિમાં કહેવા માંગે છે કે હૃદયમાં જો વિયોગની વેદના આગ વધી જાય અને એ વિરાગની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ કરી દીધા વિદ્યાર્થીઓ, બરાબર, એની વાત કરી છે। તો તમે રાત રાણીના ચીર સમા છો, અમે રંકનારીની ચુંદડી, તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈશું કફન સુધી, એ આપણે જોયું। હવે આપણે જોઈએ, જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય ગગન સુધી। આ છેલ્લી ચાર લીટીની સમજૂતી હું ફરી આપું છું વિદ્યાર્થીઓ, તમે ધ્યાન રાખજો।
ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે, રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ રંગ સ્ત્રી જેવા અમે એ ચુદરીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથ રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના આગ વધી જાય અને એ વિરાગની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ કરી ગયા. તો છેલ્લી બે પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જો હૃદયમાં વિયોગની આંખ, પીડા, દુઃખ વધી જાય ગની તો ઈશ્વરે પોતે જ અમારી પર કૃપા કરે છે. કોઈ અમારા શ્વાસ બંધ કરી ગયું જેથી પવન એ વિયોગરૂપી અગ્નિ સુધી ન જાય. વિદ્યાર્થીઓ બરાબર, તો આ ગઝલમાં આપણે જોયું કે આરંભની પંક્તિમાં જોયું કે વિયોગની મન સ્થિતિ કવિની વ્યક્ત કરી છે વિદ્યાર્થીઓ. તો અહીંયા પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાને છેક સુધી સાથ નિભાવવાની વાત પર રાજરાણીના ચીર અને રંકનારની ચૂંદડી અને કફનના પ્રતીક દ્વારા રજૂ કર્યું છે. અંતિમ શેરમાં પ્રેમની ચરમસીમા વ્યક્ત કરી છે. જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી અને કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધીમાં જુદાઈની પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું. તો હૃદયની આગ પીડા પવન સુધી એટલે કે બહાર નીકળે એની પહેલાં શ્વાસ બંધ થઈ ગયા એ ચરમ ક્ષણ પર આવીને ગઝલ ઊભી પૂરી થાય છે વિદ્યાર્થી. બરાબર, આ ગઝલને તમે બે ત્રણ વાર વાંચજો. અને શેમાંથી લેવામાં આવ્યું છે એવું કહે તો મહેકમાંથી લેવામાં આવ્યું છે. ચલો આગળ આપણે શબ્દ સમજૂતી આગળના વિડીયોમાં જોઈએ.